नमस्कार। एकाउंटिंग फाइव में अपने रोकाणों हिसाबों ये चैप्टर शुरू करियो, तो जो आज क्रमशः ते चैप्टर ना दाखला क्रम नंबर 9 श्री अब्दुल कलाम तारीख 1/4/7 ना रोज तेमनू अपने रोकाण खातु बनावानुं छे। रकम पर एक नजर करिए। श्री अब्दुल कलाम तारीख 1/4/7 ना रोज 50,000 ने दार्शनिक कीमत ना जय ललिता लिमिटेड ना 12% ना डिबेंचर धरावे छे। कितना टका ना डिबेंचर? तो के 12% ना डिबेंचर धरावे छे, जेनी चौकड़ कीमत 55,000 हती। आ डिबेंचर तारीख 1/2/2007 ना रोज व्याज बाद भावे खरीदे 20,000 ની દાર્શનિક કિંમતના ડિબેન્ચરનો પણ તેમાં સમાવેશ થાય છે। આગળના વર્ષે બીજા મહિનાની આપણે પહેલી તારીખે જે ડિબેન્ચર ખરીદ્યા એની અંદર આ ડિબેન્ચર આવી પણ ગયા છે, તો ઈ તો આપણે શરૂ બાકીની અંદર આગળના બધા ડિબેન્ચર હોય એટલે એને ખાસ કરી વિગત ધ્યાનમાં લેવાની। હવે વાત વર્ષ દરમિયાન 31 માર્ચ 31 3 30 જૂન એટલે કે 30 6 30 સપ્ટેમ્બર એટલે કે 30/9 અને 31 ડિસેમ્બર 31/12 ના રોજ વ્યાજ ચૂકવવામાં આવે છે, અને એ પછીના ચોથા દિવસે વ્યાજ ખરેખર ચૂકવાય છે। આપણને ત્યાં પછીના ચોથા દિવસે વ્યાજ મળશે, તો આપણે વર્ષ ક્યારે શરૂ થાય છે? 1/4/07। હવે તમારું ચોથા મહિનામાં વર્ષ શરૂ થાય છે, આપણને આ વર્ષમાં ક્યારે વ્યાજ મળશે? 30 જૂન, 30 સપ્ટેમ્બર, 31 ડિસેમ્બર, 31 માર્ચ, આ વર્ષમાં આપણે આ રીતે વ્યાજ મળશે। તો એનો અર્થ એવો થાય કે આ વર્ષે છેલ્લું વ્યાજ ક્યારે હશે? 31/3/07 વ્યાજ ચૂકવે, ખરેખર વ્યાજ ભણે ચૂકવે નહીં વ્યાજ। અને આપણે કે ત્યાં પછીના ચોથા દિવસે વ્યાજ ચૂકવવા, ચોથો દિવસ છે 4/4/07 વ્યાજ મળે, કારણ કે આપણો જે વ્યાજની રકમ છે સામેની પેઢી આપણે ચોથા દિવસે વ્યાજ આપણે ચૂકવે છે, તો એની ગણતરી આપણે ત્યારે વ્યવસ્થિત કરશું। તો આ પ્રમાણે આપણે તારીખો આપણે વર્ષમાં 4 વખત અહીંયા આપણને વ્યાજ મળવા પાત્ર થાય છે। 3-3 માસના હપ્તાએ આપણે વ્યાજ સામેની પેઢી ચૂકવે છે। હવે વાત કરીએ અગત્યની તારીખોની, યાદી ઝડપથી બનાવીએ। ક્રમ નંબર 1 તારીખ 1/4/07 શરૂ બાકી ઓબ્લિક શરત વ્યાજ, શરૂ બાકી અને શરત વ્યાજ એ કઈ રીતે એ ત્યારે છે। ગણતરી નંબર 2 થશે તારીખ, તમને ગયા વર્ષે કઈ તારીખે જો 31/3 એટલે આપણું વર્ષ અહીંયા શરૂ થાય છે 1/4/7 ના રોજ, તો આપણે ગયા વર્ષના છેલ્લા દિવસે વ્યાજ મળવું જોઈએ, પણ વ્યાજ આપણે 4 દિવસ પછી મળે છે એટલે આ તારીખે આપણે વ્યાજ નથી મળતું। કઈ તારીખે મળે? 4/4/07 એટલે આ વર્ષમાં વ્યાજ, ગયા વર્ષનું આ વર્ષમાં વ્યાજ મળશે, તારીખ 4/4/07 વ્યાજ 31/3 સુધીનું, 31/3 સુધી। ક્રમ નંબર 3 જો હવે પત્રકની અંદરથી આપણે ધ્યાન રાખવાનું, જૂન મહિનામાં 6 મહિનામાં વ્યાજ, 9 મહિનામાં વ્યાજ અને 12 મહિનો અને 3 મહિનામાં 4 વખત વ્યાજ પડે છે, તો ત્યાર પછીનો વ્યાજ 4 મહિનો, હવે આપણે 6 મહિનાને છેલ્લી તારીખે વ્યાજ મળશે, તો એ પહેલા તારીખ 1/6/07 વ્યાજ બાદ ખરીદી, વ્યાજ બાદ ખરીદી હાલો, ત્યાર પછી તારીખ ક્રમ નંબર 4 તારીખ 1/8 આપેલી છે અહીંયા વેચા, તો એ પહેલા આપણે 30 જૂન, 30 જૂનના દિવસે વ્યાજ ન મળે, વ્યાજ ત્યાર પછીના 4 દિવસે મળે,
એટલે કે આપણે 7મા મહિનાની 4થી તારીખે 4707 વ્યાજ તો કે 36 સુધીનું વ્યાજ આપણને 4થી તારીખે ગણતરી નંબર 5 તારીખ 1807 વ્યાજ સહિત વેચાણ વ્યાજ સહિત વેચાણ હવે ત્યાર પછી ક્રમ નંબર 6 ગણતરી નંબર 6 ધ્યાન આપો હવે આવે આપણે 1/12 ના રોજ આપણે ખરીદી થાય તો એ પહેલા 30 સપ્ટેમ્બર એટલે કે 9મા મહિના આપણે વ્યાજ પણ મળશે 10મા મહિનામાં તારીખ 4/10/07 વ્યાજ ક્યાં મહિના સુધીનું 30/9/07 સુધીનું વ્યાજ છે હવે ત્યાર પછી આવો વ્યાજ આપણે 4 દિવસ પછી મળે એટલે જે તારીખે વ્યાજ મળે તે તારીખે આપણે બેંક આવે તેથી તેની અસર તે તારીખે આપવી પડે એટલે આપણે તારીખ આ લખવી પડે પણ ગણતરી વ્યાજની જે તે સમય સુધીની થશે હવે ત્યાર પછી આગળની આવે છે ક્રમ નંબર 7 ગણતરીનો કઈ વિગત આવે છે જો તો ત્યાં તો કે આપણે હવે 1/12 તારીખ 1/12/07 વ્યાજ બાદ ખરીદી હાલો વ્યાજ બાદ ખરીદી હાલો વ્યાજ બાદ 12મા મહિનાની પહેલી તારીખે ખરીદી હવે આવે 3જા મહિના માટે આપણે વેચાણ તો એ પહેલા આપણો ડિસેમ્બર મહિનાનો વ્યાજ 8મી ગણતરી તારીખ ડિસેમ્બર મહિનાનો વ્યાજ આપણે કઈ તારીખે મળશે 4/1/08 આ વ્યાજ કઈ તારીખ સુધી 31/12/07 સુધીનું બહુ આ વિગત મહત્વની છે જે તારીખે આપણને વ્યાજ મળે તે તારીખે આપણે અસર આપવી પડે પણ વ્યાજની ગણતરી આ તારીખ સુધીની થશે અને નવમી ગણતરી તારીખ હાલો અહીંયા આપણે કઈ તારીખે 1/3/08 વ્યાજ બાદ વેચાણ વ્યાજ બાદ વેચાણ હાલો એ વિગત થઈ ગઈ હવે ત્યાર પછી છેલ્લે ક્યારે આપણને વ્યાજ મળે 31 માર્ચ સુધીનું પણ આપણે મળશે ક્યારે 4/4/2008 ના રોજ આપણને વ્યાજ મળશે એટલે આ વર્ષે ન મળે આપણું અહીંયા વર્ષ પૂરું થઈ જાય આપણું વર્ષ અહીંયા ક્યારે પૂરું થશે તો કે 31/3/08 ના રોજ પૂરા થતા વર્ષનું રોકાણ ખાતું તો આ જે તમને વ્યાજ છે આવતા વર્ષે મળે એટલે આ વર્ષે એ વ્યાજ મળતું નથી તેથી તેને કહેવાય છગન વ્યાજ આ વર્ષે તારીખ 31/3/08 છગન વ્યાજ કારણ કે આપણે આ તારીખે વ્યાજ મળી જવું જોઈએ આ વર્ષનું વ્યાજ મળવું જોઈએ પણ મળતું નથી કારણ કે કઈ તારીખે મળે તો કે ખરેખર તારીખ 4/4/08 આવતા વર્ષે મળતું હોવાથી આપણે આને ચડત વ્યાજ ગણી અને તેની અસર આપવી પડે કારણ કે ચાલુ વર્ષની વ્યાજની કિંમત શોધવા માટે હાલો તો એટલી ગણતરીને ધ્યાનમાં રાખી વધારાની ડિબેન્ચરના દરેક ખરીદ વેચાણની વેચાણ પર દાસની કિંમતના સેંકડે 0.5% લેખે દલાલી એટલે 100 એ 0.5% 100 રૂપિયા હોય તો 50 પૈસા લેખે દલાલી એમ કહેવાય આપણ 12% ડિબેન્ચરનું ખાતું તેથી આપણે 12% ડિબેન્ચરનું ખાતું બનાવ્યું ફીફો સ્ટોક ફીફો પદ્ધતિ પ્રમાણે અને તમારી છેલ્લી ગણતરી થશે તારીખ 31/3/08 આખર બાકી કઈ પદ્ધતિ ફીફો હાલો એટલી ગણતરીઓ કરી આપણે 11 જેટલી ગણતરી કરીશું ત્યારે દાખલાનો જવાબ આપણને મળશે તો હાલો હવે કરી ક્રમશ ગણતરીની શરૂઆત હાલો પહેલું કઈ તારીખે આપણે બાકી છે તારીખ લખો 1/4/07 વિગતમાં બાકી આગળ લાવ્યા હાલો કેટલાના છે રોકાણો જોવો તો પહેલી નીતિમાં તમને આપેલું 50,000 અને 55,000 તેની મૂડી કિંમત હાલો 50,000 55,000 મૂડી કિંમત અંદાજિત આપણે 8 થી 10 ની કિંમત પત્ર
नीचे तारीखो मात्र आपने गणतरी सरल पड़े એટલા માટે તારીખ લખીએ છીએ, તારીખ લખવી ફરજિયાત નથી। ત્યાર પછી ગણતરી આપણે લેતા છે શુક્રમસો હાલો પહેલો। હવે ધ્યાન આપજો, પ્રથમ મુદ્દો અહીંયા છડક વ્યાજ સામાન્ય કહે। છડક વ્યાજનો અર્થ એવો થાય કે તમને અગાઉના વર્ષનું વ્યાજ આ વર્ષે મળતું હોય તો કયા વર્ષનું મળવા બાકી છે એ છડક વ્યાજ કહેવાય। તો દર ક્યારે વ્યાજ છે 31/3/07 ના રોજ क्या वर्षे ब्याज भेगो छे आपनो वर्ष क्यारे शुरू थाय 1/4/7 એટલે બીજા દિવસે જ આપનો વર્ષ શરૂ થઈ જતો તો ખરેખર છડક વ્યાજ આવે નહીં। પણ અહીંયા ઈ વ્યાજ આપણને હજી 1/4/7 ના રોજ મળશે, તેથી આ વ્યાજ આપણને હજી મળવાનું છે, તેને કારણે આપણે એ વ્યાજ ક્યાં વર્ષનું છે તેથી છડક વ્યાજ ભરવું પડે। ગણતરી નંબર 1 તારીખ 1/4/07 छड़क व्याज, छड़क व्याज हलो रोकानी कीमत दासनी कीमत ऊपर हमेशा व्याज हो 50,000 × 12% गुण्या कितना मास हो दर 3 मासे व्याज चुकवामां आवे छे तेथी 3 ना सेट मां 12 हलो करो नी गणतरी तो के 1500 रुपया ये आपको ब्याज थसे। हलो तो छड़क ब्याज नी आम नोंध लखो तारीख 1/4/07 छड़क ब्याज खाते कितना रुपया 1500 छड़क ब्याज खाते उतार के ब्याज खाते जमा। हवे आ ब्याज क्या वर्षे मळवू जोईए तो આ વર્ષે આખરમાં ખરેખર મળી જવું પણ મળ્યું નથી, આ વર્ષે મળશે। કઈ તારીખે 4 ચોથા દિવસે વ્યાજ ચૂકવવામાં આવે છે કે આ વર્ષનું વ્યાજ હવે તમને મળશે, તેથી ગણતરી નંબર 2 તારીખ 4/4/07 વ્યાજ મળે। હાલો 50,000 ની કિંમત એટલે વ્યાજ પણ એટલું થશે, વ્યાજ 50,000 ની शुरू बाकी आपकी जे छे ते 12% 3 માસનું વ્યાજ મળશે। 31 માર્ચ સુધીનું વ્યાજ મળે એટલે 3 માસનું 1500 રૂપિયા જે છડક વ્યાજ હતું એ આપણે હવે મળે છે 1500 રૂપિયા બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા। તારીખ 4/4/07 બેંક ખાતે વ્યાજની રકમ 1500। आज एक याद नहीं रखो छे आ वर्ष नी नथी तेथी आपने उधार बाजू पर लिखो आपो आप ये बात થઈ જશે। चालू वर्ष नी याद नी रकम आपने અહીંયા લખાતી હોય પણ કયા વર્ષનું મળે છે એના પર આપણે કયા વર્ષનું બાકી હતું મળવાનું છડક હતું તે ઉધાર લખી દીધું। હાલો ત્યાર પછી ગણતરી નંબર 3 બધી ગણતરી તારીખ 1/6/7 ના રોજ ગણતરી નંબર 3 તારીખ 1/6/07 ज्ञान बाद खरीदी ब्याज बाद खरीदी हाल ब्याज बाद खरीदी जो तो खरीदी के क्या 50,093 बाद हाल तो करो गणतरी थोड़ी झड़पती रोकाणी कीमत 50,093 बाद 3% करिए એટલે તમને કિંમત મળશે 46,500 दलाली खरीदी करशो त्यारे दलाली नामनो खर्च आपणे वधारानो चूकवो पड़शे अने ते खर्च ए मिलकतने लगतो खर्च होवाथी मिलकतनी किंमतमां उमेराई जाय छे તેથી કરો પ્લસ દલાલી। હાલો ધ્યાન આપજો દલાલી દાસની કિંમતના દાસની કિંમત 50,000 ના 0.5% હાલો કરવાની કે દલાલીની કિંમત કેટલી થશે 250 રૂપિયા હાલો 250 રૂપિયા દલાલી હાલો 46,750 રૂપિયા કુલ રકમ વ્યાજ વગર ચૂકવવાની થઈ હોય તો તેની કહેવાય મૂડી કિંમત। હાલો મૂડી કિંમત પેટે કેટલા ચૂકવવા પડશે 46,750
पचास रुपया। तो हमें बात रही है कि ब्याज अलग दे चुको ब्याज हलो 50,000 की कीमत गुणिया 12% ब्याज नो दर कितो छे 12%। હવે કેટલા મળશે છેલ્લું વ્યાજ તમને કઈ તારીખે મળેલું છે 4/4 પણ કઈ તારીખ સુધીનું હતું કઈ તારીખ સુધીનું હતું 31/3 માર્ચ મહિનામાં છેલ્લું વ્યાજ ચૂકવાઈ ગયું છે હવે આ વર્ષે આપણે જૂનમાં ચૂકવાશે માર્ચ મહિના સુધીનું વ્યાજ આપણે મળી ગયું છે ભલે 4 દિવસ મળ્યા પણ મળ્યું તો છે માર્ચ મહિના એટલે એપ્રિલ ચોથા મહિનાનું બાકી તમે જે તારીખે વેચાણ કરો છો અથવા ખરીદી કરો છો તે તારીખ સુધીનું વ્યાજ ગણવું પડે હાલો માર્ચ એપ્રિલ આખો મે 5મો મહિનો આખો છઠ્ઠા મહિનાની પહેલી તારીખે વ્યવહાર થાય એટલે આગળના ચોથો અને પાંચમો એ બે માસનું વ્યાજ હાલો કરો 5,000 × 12% × 2/12 તો તેથી આપણું વ્યાજ થશે 1,000 રૂપિયા હાલો 1,000 રૂપિયા વ્યાજ ચૂકવીએ 47,750 રૂપિયા તમારે કુલ બેંક એટલે કે રકમ ચૂકવવાની થશે કેટલી 47,750 રૂપિયા હાલો રકમ ચૂકવવાની આમનોંધ કરવી હોય તો શું થાય ખરીદી કરી એટલે રોકાણ આવે રોકાણ ખાતે ઉધાર વ્યાજની રકમ ચૂકવે એટલે વ્યાજ ખર્ચ ગણાય વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા હાલો કરો ગણતરી સોરી અસર આપો તારીખ 1/6/07 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે રોકાણની કિંમત 50,000 હાલો વ્યાજ કેટલું છે તો કે 1,000 તેમની મૂડી કિંમત કેટલી આપણને મળી 46,750 46,750 રૂપિયા તેમની મૂડી કિંમત તમને મળી છે ગણતરી નંબર 4 હાલો જોઈએ ચોથી ગણતરી કઈ કીધી 4/7 તારીખ 4/7/07 વ્યાજ મળે હવે તમને વ્યાજ બીજું ક્યારે મળે છે સોરી આ પ્રથમ આપણે વ્યાજ ઓલું જે આ વ્યાજ હતું તો ગયા વર્ષનું મળ્યું હવે આપણે પ્રથમ 30 જૂન સુધીનું વ્યાજ મળે છે જુઓ કઈ તારીખ 30/6 સુધી આ વ્યાજ કઈ તારીખ સુધી 30/6/07 સુધીનું આ તમને જે વ્યાજ મળે છે એ સાતમા મહિના એટલે ચોથા દિવસે મળે પણ તમને વ્યાજ કઈ તારીખ સુધીનું 30/6 સુધીનું વ્યાજ આપણને મળવા પાત્ર થાય તો વ્યાજ આવો ગણાય હાલો પેલા વ્યાજ હવે રોકાણો કેટલા છે તમારા હાથમાં જે ક્યાં રોકાણ હોય એ દાસની કિંમત ઉપર હંમેશા વ્યાજ મળે તો ઉધાર બાજુ જોઈએ 50,000 અને 50,000 1,00,000 જમા બાજુ કોઈ વેચાણ થયું નથી તો આપણી પાસે આજે રોકાણોની કિંમત 1,00,000 કહેવાય હાલો તેથી રોકાણો 1,00,000 × 12% દર × 3/12 3/12 કઈ રીતે તો કે 30 જૂન છેલ્લું વ્યાજ ક્યારે મળ્યું 31/3/7 ચોથો પાંચમો અને છઠ્ઠો 3 માસનું વ્યાજ આપણને મળવા પાત્ર થાય તેથી તે વ્યાજની કિંમત થશે ₹3,000 હાલો 3,000 વ્યાજ મળે કઈ તારીખે 4/7 સાતમા મહિનાના ચોથા દિવસે મળે છે વ્યાજ મળે બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા કરો જમા બાજુ હશે તારીખ 4/7/07 બેંક ખાતે હાલો દાસની કિંમત 9 હોય કેટલું વ્યાજ મળે આ વર્ષનું તમને 3,000 3 માસનું વ્યાજ મળે ગણતરી નંબર 4 પૂરી ગણતરી નંબર 5 1/8/07 ના રોજ વ્યાજ સહિત વેચાણ હવે આ ગણતરી કરી આગળની કઈ તારીખ કીધી છે 1/8/07 ના રોજ આપણે વેચાણ કરીએ તો એને ધ્યાનમાં રાખી ગણતરી કરી અને અસર આપવાની હાલો ગણતરી નંબર 5 ગણતરી નંબર 5 તારીખ 1/8/07 વ્યાજ સહિત વેચાણ વ્યાજ સહિત વેચાણ કરીએ છીએ ક્યાં પહેલા રોકાણોની કિંમત એમાં દલાલી અને ત્યાર પછી આપણે વ્યાજ ભરવાનું વેચાણ કરો છો પહેલા લઈને રોકાણોની કિંમત રોકાણની
કિંમત હાલો કટિયાના રોકાણ વેચાણ કરીએ 40000 105 નો ભાવ 40000 ગુણ્યા 105 ટકા કરીએ તો આપણે રોકાણની કિંમત મળી શકે કરો તો ગણતરી તો 42000 રૂપિયા એ આપણે આ રોકાણનું વેચાણ છે હવે વેચાણ કરીએ ત્યારે દલાલને દલાલી ચૂકવવી પડે એટલે એટલી દલાલીની રકમ વહી જાય એટલે રોકાણમાંથી આપણે એટલો નફો ઘટે અથવા રકમ ઘટે તેથી વેચાણમાંથી દલાલી બાદ કરવાની દલાલી હાલો 40 દાસની કિંમતના સેંકડે અડધો ટકો હાલો 40000 ના અડધા ટકા લેખે દલાલી કરીએ એટલે 200 રૂપિયા બાદ કરીએ હાલો 41000 800 રૂપિયા દલાલી વગર કુલ રકમ મળશે બે કારણ કે આ વ્યાજ સહિત છે તેથી વ્યાજ સહિત કુલ કેટલી રકમ મળે 41800 તો હજી એમાંથી વ્યાજ બાદ કરીએ વ્યાજ અને 40000 ની કિંમત ગુણ્યા વ્યાજનો દર આપણો કેટલો છે 12% ગુણ્યા છેલ્લે વ્યાજ ક્યારે મળી ગયું તમને 4/7 એનો અર્થ એવો થાય કઈ તારીખ સુધીનું વ્યાજ મળી ગયું 30/6 છઠ્ઠા મહિનાનું વ્યાજ આપણને મળી ગયું છે જૂન મહિનાનું વ્યાજ મળી ગયું છે હવે 7મો 8મા મહિનાની પહેલી તારીખે તો વ્યવહાર થાય માત્ર 1 માસનું વ્યાજ ભરાશે હાલો તો તેથી 1/7 હાલો કરીએ ગણતરી રૂપિયા 400 રૂપિયા આપણને અહીંયા વ્યાજ થશે વ્યાજ બાદ કરી 41400 રૂપિયા તેની મૂડી કિંમત ગણા હાલો આ રોકાણ તમે ખરેખર 41400 રૂપિયામાં વેચ્યા કહેવાય વેચાણ કરીએ ત્યારે રોકાણ જાય લખો જમા બાજુ કઈ તારીખ 1/8/1807 બેંક ખાતે રોકાણની કિંમત કેટલી છે દાસની કિંમત 40000 એમાં વ્યાજ કેટલું છે 400 રૂપિયા કારણ કે વ્યાજ સહિત વેચાણ કર્યું પણ વ્યાજ આપી આવક છે ત્યાર પછી તેની મૂડી કિંમત 41400 રૂપિયા 40000 ના રોકાણો વેચતા 41400 રૂપિયા આપણને રોકાણો પેટે મળ્યા ગણા હાલો ગણતરી પૂરી ગણતરી નંબર 6 હાલો ક્રમશઃ લઈએ છીએ ગણતરી તારીખ 4/10/7 તારીખ 4/10/07 વ્યાજ કઈ તારીખ સુધીનો હોય 30/9/07 સુધીનો આ વ્યાજ હશે હવે તમને ફરી વખત સપ્ટેમ્બર માસ આવ્યો 8મા મહિના પછી આગળનો વ્યવહાર 12મા મહિના છે તો ઈ પહેલા આપણે 9મા માસનો વ્યાજ આપણને જે મળવું જોઈએ એ અસર આવે પણ ઈ વ્યાજ આપણને 4/7 મળે છે એટલે જે તારીખે મળે તે તારીખે વ્યાજ મળશે હાલો ત્યાં રોકાણ હાલો તમારી પાસે રોકાણની બાકી કેટલી છે એ સમજે 50 1,00,000 માઇનસ 40000 હાલો તેથી 50000 પ્લસ 50000 માઇનસ 40000 એટલે કે રોકાણ કેટલાના થયા તમારા હાથમાં કરો બાદ 60000 આના પર તમારે 3 માસનું વ્યાજ ગણાય હાલો વ્યાજ 60000 12% દર સોરી દર 3 માસે વ્યાજ ગણાય છે એટલે 3/12 12% વ્યાજનો દર 3 માસ છેલ્લે વ્યાજ આપણને ક્યારે મળેલું જૂનમાં મળેલું હવે સપ્ટેમ્બરમાં મળે છે છેલ્લું વ્યાજ જો 7મા મહિનામાં મળ્યું હતું પણ 6ઠ્ઠા મહિના સુધીનું હતું તેથી 3 માસનો વ્યાજ હાલો તો વ્યાજની ગણતરી કરીએ તો થશે રૂપિયા 1800 હાલો તો અહીંયા તમને 1800 રૂપિયા વ્યાજ મળે છે તારીખ 4/10/07 વ્યાજ મળે બેંક ખાતે કેટલું વ્યાજ મળે છે 1800 હાલો અસર ત્યાર પછી ક્રમશઃ કઈ ગણતરી આવે છે 7મી ગણતરી વ્યાજ બાદ ખરીદી હાલો તો એ ગણતરી કરીએ છીએ ગણતરી નંબર 7 હાલો ઉપર લઈ લઈએ
हलो जो तो गणतरी नंबर सात तारीख कई आ एक बार जीरो सात ब्याज बाद खरीदी ब्याज बाद खरीदी ब्याज वगर की खरीदी खरीदी कश हाल तो कही रोकाण की किमत नहीं रोकाण की किमत जो तो तारीख प्रमाण 30,000 57.5 50 रूपया हवे दलाली खरीदी करो क्या दलाली शोधाय प्लस दलाली हमेशा दासनी किंमत ना आपने कीधा छे તેથી દાસની કિંમતના અડધો ટકો અને 30,000 ના અડધો ટકો એટલે કે 150 હાલ એ એમાં પ્લસ કરીએ 29,400 રૂપિયા વ્યાજ બાદ વ્યાજ વગર એને કહેવાય મૂડી કિંમત વ્યાજ અલગથી ચૂકવવું પડે છે તેથી પ્લસ વ્યાજ ખરીદી કરીએ ત્યારે વ્યાજ એ આપણો ખર્ચ ગણાય વધારાની રકમ ચૂકવીએ તેથી તે રકમ અને દાસની કિંમત 30,000 ગુણ્યા 5% દર ગુણ્યા માસ છેલ્લો વ્યાજ 30 સપ્ટેમ્બર એટલે 9મા મહિનાનું વ્યાજ તમને મળી ગયું છે જો 9મા મહિનાનું આપણને વ્યાજ હજી આગળનો એક વ્યવહાર હતો 10મા મહિનામાં જે વ્યાજ મળ્યું એ 9મા માસ સુધીનું હતું તો હવે આપણે 9મા મહિનાનું મળી ગયું તો 10મા મહિનાનું 11મા મહિનાનું 12મા મહિનાની પહેલી તારીખે ખરીદી થાય એટલે 12મા માસનું વ્યાજ ગણાય બે માસનું વ્યાજ 10 અને 11 હવે તેથી 30,000 ગુણ્યા 12% ગુણ્યા 2 ના સેજમાં 12 એટલે 600 રૂપિયા તમારે વ્યાજ ચૂકવવું પડશે એટલે કુલ રકમ કેટલી થશે 30,000 રૂપિયા ચૂકવવા પડશે બે આ બેંકની રકમ તો આપણે આમનો જ લખવી તો શોધવી પડે બાકી આની જરૂર નથી ખરીદી કરીએ છીએ રોકાણ ખાતે ઉધાર વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા હવે તો કરીએ તારીખ કઈ છે 1/12/07 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે હવે કેટલાના રોકાણ તો કે 30,000 ના એમાં વ્યાજ કેટલું છે જો તો ઉપરથી 600 રૂપિયા મૂડી કિંમત એની કેટલી છે 29,400 40,000 એટલે 90,000 બાકી ગણાશે ફરી વખત 130,000 માઇનસ 40,000 એટલે 90,000 હજી આપણા હાથમાં અત્યારે રોકાણ છે તો 90,000 ઉપર આપણને વ્યાજ મળે તેથી વ્યાજ બરાબર 90,000 ગુણ્યા 12% દર છે આપણો રોકાણનો અથવા ડિબેન્ચરનો 3 ના સેલમાં 12 3 માસનું વ્યાજ હંમેશા મળે તમને ડિસેમ્બર સુધીનું મળે છે સપ્ટેમ્બર નો પાયો 10,000 અને 12 એમ 3 માસનું 90,000 રૂપિયા 2,700 રૂપિયા આપણને મળવા પાત્ર થશે હલો વ્યાજ મળે જમા બાજુ તારીખ કઈ છે ખાસ ધ્યાન રાખજો 4/1/08 વિરુદ્ધ ખાતાનું નામ બે ખાતે હલો ત્યાં વ્યાજ છે રૂપિયા 2,700 હલો એ ગણતરી ગણતરી નંબર 9 હલો તારીખ ગણતરી નંબર 9 1308
एक त्रण जीरो आठ व्यवहार शेनो छे व्याज बाद वेचाण व्याज बाद वेचाण तारीख आपणे એટલે જ યાદી બનાવી છે બાકી આ કઈ ફરજિયાત નથી ગણતરીમાં અડાવો ન થાય ભૂલાય નહીં તે હાલો તો હવે વ્યાજ બાદ વેચાણ વેચાણ કરીએ છીએ તો ધ્યાન આપજો પહેલા રોકાણની કિંમત રોકાણની કિંમત કેટલાના રોકાણ જોવો તો રકમની અંદર તારીખ 1 3 છેલ્લી વિગત આપી 20095.5 20000 ના રોકાણ ગુણ્યા 95.5 ટકા લેખે તેથી તેની કિંમત 19100 રૂપિયા 19100 રૂપિયા 20000 ગુણ્યા 95.5 વેચાણ કરો દલાલી 12 હાલો 20000 ગુણ્યા 0.5 દલાલી કરશો 18% લેખે 100 રૂપિયા હાલો 12 થાય તો કિંમત કેટલી વધી 19000 વ્યાજ બાદ એને કહેવાય મૂડી કિંમત હાલો મૂડી કિંમત મળી ગઈ હવે કરવાનું દલાલ સોરી વ્યાજ પ્લસ વ્યાજ હાલો 20000 ના રોકાણ ગુણ્યા 12% નો દર કેટલા મળશે ત્રીજા મહિનાની પહેલી તારીખે આપણા રોકાણનું વેચાણ છેલ્લું વ્યાજ ડિસેમ્બરના રોજ મળી ગયું છે એટલે કે 12મા મહિનાનું વ્યાજ મળી ગયું હવે જોઈએ 12મા મહિના પછી બી આપણે પાસે જે રોકાણ રહ્યા એના સમયના પર પહેલો બીજો ત્રીજા મહિનાની પહેલી તારીખે તો વેચાણ થાય એટલે ત્રીજા મહિનાનો વ્યાજ ગણાય નહીં તો પહેલો અને બીજો બે માસ બેના છેદમાં 12 હાલો બેના છેદમાં 12 કરો 20000 ગુણ્યા 12% ગુણ્યા બેના છેદમાં 12 એટલે કે 400 રૂપિયા હાલો તેથી 19400 રૂપિયા તમને કુલ બેંક વેચાણ કરવા જશે ત્યારે કુલ કેટલી રકમ ચૂકવવી પડશે 19400 હાલો વેચાણ કરીએ જમા બાજુ કઈ તારીખનો વ્યવહાર 1308 હાલો બેંક ખાતે રોકાણની કિંમત કેટલી છે દાસની કિંમત 20000 તેમાં વ્યાજ કેટલું છે 400 રૂપિયા રોકાણની મૂળ કિંમત મૂડી કિંમત 19000 રૂપિયા ગણવામાં આવે છે હાલો ગણતરી એ પૂરી હવે જોઈએ છળત વ્યાજ આમ તો આપણા બધા જ વ્યવહારો પૂરા થાય છે છેલ્લે હવે આપણું વ્યાજ આવે તેની ગણતરી હાલો તો ક્રમશઃ ગણતરી કરીએ હવે સમજીએ વિગત ક્યાં સુધી પહોંચી ગયા આમ તો આપણો દાખલો પૂરો થઈ ગયો નહીં હવે વિગત છેલ્લે આપણે વ્યાજ ક્યારે મળે 30 માર્ચ પણ ખરેખર 30 માર્ચ ના રોજ આપણા હાથ ઉપર વ્યાજ આવતું નથી તો આપણું વર્ષ તો અહીં પૂરું થઈ ગયું છે આપણે તો આપણે આ જે વ્યાજ છે 3 દિવસ 4 દિવસ પછી મળશે તો એ તો આવતા વર્ષમાં થશે આ વર્ષમાં એ વ્યાજ ગણાય સોરી મળવા પાત્ર થતું નથી આ જે વ્યાજ છે 30 માર્ચ સુધીનું એ આપણે ખરેખર આ વર્ષે મળવું જોઈએ પણ મળતું નથી તેથી તેને છળત વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે ગણતરી નંબર 10 અને તારીખ 31-3-08 છળત વ્યાજ સમજો છળત વ્યાજ શા માટે શરૂઆતમાં હતું તો આખરમાં આવે છે આ એક પહેલો મુદ્દો યાદ રાખો શરૂઆતમાં હોય તો આખરમાં છળત વ્યાજ મળે છે હવે વાત શરૂઆતમાં જેટલા માસનો હોય એટલા માસનું જ આખરમાં પણ હોય છે પહેલી વસ્તુ હવે બીજું ખરેખર વ્યાજ અહીં ગણાય છે આ તારીખે વ્યાજ મળવું જોઈએ પણ મળતું નથી તેથી આપણે એ વ્યાજને છળત વ્યાજ મળશું હાલો પહેલા તો રોકાણની બાકી શોધવી પડશે રોકાણની બાકી સીધીની કિંમત મૂકું છું 50 50 અને 30 130000 માઇનસ 60000 બાદ કરજો 130000 માંથી તમે 60000 બાદ કરો એટલે 70000 એની બાકી મળે કેટલી બાકી મળે 70000 હાલો તો વ્યાજ 70000 ઉપર 70000
आखर बाकी शोधवा तरफ जाइए। करवाना सरवा खाद्य राखशो पहला दासनी कीमत लखी लीए 130,000 आलो 130,000 अहीं ले जाओ 130,000 130,000 आलो ध्यान लख्या। हवे समझो विगत अहीं थी आ कीमत बाद करशो के अहीं आपको तफावत आवशे बाकी 70,000 जो तारीख 31/3/08 बाकी आगर लई गया 70,000 ऊपर जे ब्याज गेन ए एनी बाकी दती। हवे समझवानी બીજો વિગત હવે વ્યાજના કોલમના કરવાના સરવાળા હવે વ્યાજના કોલમના સરવાળા કરીએ તો 11,900 વ્યાજ હંમેશા જમા બાજુ આવક જ વધુ હોય કારણ કે રોકાણોમાંથી આવક વધુ થાય ઈ તો ખરીદી કરી હોય ત્યારે આપણે વ્યાજ ચૂકવતા હોય ઈ રકમ થોડી ઓછી જ હંમેશા આવે છે આરો તો તેથી અહીંયા 11,900 રૂપિયા લખ્યું 11,900 માઇનસ ક્રમશઃ 3,1500 1,600 રૂપિયા બાદ કરશો એટલે તમને કિંમત મળશે 8,800 તમે આખરમાં આ કિંમત મેળવો છો એટલે તારીખ 31/3/08 વ્યાજ અને ડિવિડન્ડ ખાતે અથવા નફા નુકસાન ખાતે વ્યાજ અને ડિવિડન્ડ ખાતે પણ લખાય અને આમ કોઈ વ્યાજ ડિવિડન્ડ ખાતે લઈ જવાય અને ન્યાથી નફા નુકસાન ખાતે પણ લઈ જવાય। હાલો હવે આપણે શું કરવાનું છે 70,000 ની પહેલા હંમેશા કઈ કિંમત શોધી લેવાની મૂડી કિંમત હાલો ગણતરી નંબર 11 અને છેલ્લે તારીખ 31/3/08 મૂડી કિંમત કઈ પદ્ધતિ ફીફો મૂડી કિંમત ખરી પણ ફીફો પદ્ધતિ મુજબ આખરની મૂડી કિંમત હવે શોધવાની છે સમજો એક એક વિગત હવે પ્રથમ હું અહીં પત્રક બનાવી દઉં છું દાસની કિંમત અને તેની મૂડી કિંમત હવે જે દાસની કિંમત ખરેખર છેલ્લે કેટલી છે છેલ્લે દાસની કિંમત આપણે હાથમાં રોકાણો વિધેય કેટલા છે 70,000 આજે 70,000 છે તેની મૂડી કિંમત કેટલી આવે એ આપણે શીખવાનું છે હાલો ધ્યાન ફીફો પદ્ધતિ મુજબ હાલો 50,000 આજે તમે વેચાણ કર્યું છે રોકાણો તે ફીફો પદ્ધતિ મુજબ બાદ કરવાના 40,000ના જે વેચાણ કર્યા એ પ્રથમ આવેલ હોય એમાંથી આપવાના એટલે 40,000ના વેચાણ પર આમાંથી આપી દે હજી આમાં કેટલા વધે 10,000 હાલો 10,000 અહીંયા વધ્યા બીજા પાછા વેચાણ કરો 20,000 10,000 અહીંયા વધ્યા તો એમાંથી આપી અને 10 આમાંથી અહીંયા કેટલા વધ્યા 40,000 અને આ 30,000 એમાં પૂરેપૂરા વધશે ફરી વખત આ 50 કુલ તમે કેટલા આપો છો અહીંથી એમ 60,000 તો ઉપરથી 60,000 બાદ કરી દેવા આમાંથી 50,000 થઈ જાય આમાંથી 10,000 થઈ જાય એટલે કુલ 60,000 ના ગયા તો આમાં 40,000 અને આમાં કેટલા વધ્યા 30 ના 30 પૂરેપૂરા વધે છે હાલો તો આમાં 50,000ના જે રોકાણ છે એમાંથી તમને કેટલાના વધ્યા છે 40,000ના હાલો તો એક પ્રથમ કિંમત 40,000ના જે રોકાણ વધ્યા એની ગણતરી કરી લઈ મૂડી કિંમત સોરી દાસની કિંમત ત્યારે તેની મૂડી કિંમત 83 એકાદા બે ની 83 કરવાની આવી 50,000 હતા ત્યારે
50,000 તેમની દાસની કિંમત હતી ત્યારે તેમની મૂડી કિંમત 46,750 રૂપિયા. તો આમાંથી વેચ્યા કેટલા? 40,000 ના, કારણ કે 10,000 ના ઉપર આવ્યા. તો આ વપરાયો 3 રાશિ. આ 40,000 ના જે વેચ્યા એની કિંમત કેટલી? હાલો તો 3 રાશિ કરવા જઈએ તો કરોડી ક્રમશ ગણતરી 37,400 કેટલી કિંમત આવે? 37,400 રૂપિયા એની કિંમત વધે. 50,000 ના હતા તો 46,750 કિંમત હતી, તો એમાંથી 40,000 ના વેચ્યા તો 40,000 તેની મૂડી કિંમત કેટલી? ત્રીજી રાશિ કરી તો 37,400 રૂપિયા તેની મૂડી કિંમત મળી. બાકીના કેટલા છે? 30,000. એ તો એમનો પૂરેપૂરા વધે છે, તો તેથી એને લખીએ ત્યાં 30,000. હાલો આ કઈ કિંમત છે? દાસની કિંમત. આ 40 અને આ 30 થઈ ગયા કુલ 70,000 રૂપિયા. આમ હાલો આની કિંમત કેટલી? જો તો 29,400 રૂપિયા. હાલ 29,400 રૂપિયા એટલે 66,800 રૂપિયા થશે. 66,800 રૂપિયા આ બંનેની ખરેખર મૂડી કિંમત થશે. 66,800 રૂપિયા મૂડી કિંમત હોય તો તે મૂડી કિંમત 70,000 ના 66,800 તેની મૂડી કિંમત ગણાશે. હાલો વિગત પૂરી. હવે કરવાના સરવાળા. આ બાજુ સરવાળો વધવા આવ્યો કે આ કિંમતને પણ સરવાળામાં લઈ લેવાની, આ બાજુનો સરવાળો પણ વધી શકે. જે સરવાળો વધુ હોય એ લખવાનો, વિરુદ્ધ બાજુ તફાવત કરો. ઉધાર બાજુનો સરવાળો વધુ આવે છે. ત્રણેય કિંમતનો સરવાળો કરવા જઈએ 1,31,150 1,31,150 રૂપિયા એ સરવાળો અહીંયા 1,31,150 રૂપિયા ત્યાં આવે. હાલો તફાવત કેટલો આવે તે જો. 3,950 રૂપિયા આ જે તફાવત આવ્યો. જમા બાજુ તફાવત આવે તો રોકાણમાંથી થયે ખોટ ગણાશે. હાલો તો તેથી એની સામે વર્ષાંક 31,308 શબ્દ લખવાનો. નફા નુકસાન ખાતે ખોટ કેટલી ખોટ આવી? 3,950. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. જો ક્યારે વ્યાજની રકમ ત્યાર પછીના દિવસોમાં ચૂકવાતી હોય તો, જો ખરેખર આ દાખલામાં વ્યાજ સમયસર ચૂકવાતું હોત તો ચડત વ્યાજ છેલ્લે અને પ્રથમ આવત નહીં, પણ એ દિવસે વ્યાજની રકમ મળતી નથી તેથી ચડત વ્યાજની ગણતરી કરવી પડે છે. તો આમ આ દાખલો આજે અહીંયા પૂરો કરીએ. થોડીક વિગતો કંઈક અલગ હશે એવા દાખલા આપણે આગળના કરતા રહીશું. ત્યાં સુધી આજે રજા લઈએ છીએ. ધન્યવાદ.